विद्यार्थी मित्रों, आज आप स्वाध्याय 2.3 ना दाखला शीखीश, जेमा अपने बहुपदी भागाकार करी भागफल तथा शेष मेळवाना दाखला शीखीश। स्वाध्याय 2.3 दाखला नंबर 1 नो पहलो दाखलो, जेमा पी एक्स बराबर एक्स घन माइनस 3x² वत्ता 5x ओछा 3 अने जी एक्स बराबर एक्स नो वर्ग माइनस 2। अहीं बहुपदी पी एक्स में एक्स की 3 घात, एक्स की 2 घात, एक्स की 1 घात अचल पद एम बधा पदों क्रम में छे, ज्यारे अहीं एक्स नो वर्ग पछी एक्स की 1 घात एटले के एक्स वाळुं पद नथी, माटे त्यां आपणे 0x लईशुं माइनस 2। हवे बहुपदीनो भागाकार करीए तो एक्स घन माइनस 3x² वत्ता 5x माइनस 3 भाग्या x² प्लस 0x माइनस 2। हवे सौ प्रथम भागफळ बहुपदीनું પ્રથમ પદ કયું આવશે, અહીંયા ઉપર આપણે શું મૂકવાનું તે જાણવા માટે દરેક દાખલામાં અંદરની બહુપદીનું પ્રથમ પદ ભાગ્યા બહારની બહુપદીનું પ્રથમ પદ, અથવા તો ભાજ્ય બહુપદીનું પ્રથમ પદ અને ભાજક બહુપદીનું પ્રથમ પદ, અંદરની બહુપદીનું પ્રથમ પદ એક્સ ઘન ભાગ્યા બહારની બહુપદીનું પ્રથમ પદ એક્સ સ્ક્વેર, એક્સ ઘન અને એક્સ સ્ક્વેર આ બંનેનો ભાગાકાર કરતા એક્સ મળે, એક્સની 3 ઘાત છે, એક્સની 2 ઘાત છે, આના ધ્યાને ઉડાડતા એક્સ મળે, અથવા તો આધાર સરખા ભાગાકારનો સંબંધ તો ઘાતની બાદ બાકી એ રીતે ગણતા પણ એક્સ મળે, તો અહીં સૌ પ્રથમ એક્સ મૂકીશ, હવે આ એક્સ વડે એક્સ સ્ક્વેર 0x અને માઇનસ 2 આ ત્રણેય પદોને ગુણી અનુક્રમે આ 3 પદ નીચે ગોઠવીશ, એક્સ સ્ક્વેર ગુણ્યા એક્સ કરો તો એક્સ સ્ક્વેર ગુણ્યા એક્સ બરાબર એક્સ ઘન, તો સૌ પ્રથમ એક્સ ઘન પ્લસ 0xx એટલે 0x² માઇનસ એક્સ ગુણ્યા 2 એટલે 2x। હવે આગળની ગણતરી કરવા માટે x³ માઇનસ 3x² પ્લસ 5x માંથી x³ પ્લસ 0x² માઇનસ 2x ને બાદ કરવા પડે, તો બાદબાકી કરવા માટે આ પદોની નિશાનીઓ બદલીએ, તો માઇનસ માઇનસ પ્લસ x³ 0 માઇનસ 3x² આ 0x² તો 0x² એટલે તો 0 જ ગણાય, એટલે આની ગણતરી કરવાની રહેતી નથી, એટલે માટે માઇનસ 3x² એમને એમ જ આવશે। હવે 5x ની નિશાની છે પ્લસ,
બે એક્સની નિશાની છે પ્લસ, તો પાંચ એક્સ પ્લસ છે, બે એક્સ પણ પ્લસ છે, એટલે સરખી નિશાનીવાળા પદોનો સરવાળો થશે, એટલે પાંચ વત્તા બે સાત એક્સ, અને એમાં મોટી સંખ્યાની નિશાની એટલે કે પ્લસ સાત એક્સ. હવે આગળનું પદ નીચે ઉતારીશું, એટલે કે માઇનસ ત્રણ નીચે લઈશું. હવે આગળ અહીંયા શું લખવું, તો અહીંયા જે નિશાની વધી હોય અહીં માઇનસ છે તો અહીં માઇનસ મૂકીશું, પરંતુ જો અહીંયા માઇનસ આપ્યું હોય એટલે કે ભાજકમાં પ્રથમ પદ માઇનસ હોય તો અહીં જે નિશાની હોય તેની વિરુદ્ધ નિશાની લખવી, એટલે અહીંયા જો માઇનસ હોય અહીંયા પણ માઇનસ હોય તો ઉપર પ્લસ મૂકવું, અહીં માઇનસની નિશાની છે માટે ઉપર આપણે માઇનસ લખીશું. હવે આગળ શેનાથી ભાગ ચાલશે એ જાણવા માટે અંદરની બહુપદીનું પ્રથમ પદ, એટલે અંદરની બહુપદી આ ગણીશું, તેનું પ્રથમ પદ છે ત્રણ એક્સ સ્ક્વેર ભાગ્યા બહારની પ્રથમ પદ, બહારની બહુપદીનું પ્રથમ પદ એક્સ સ્ક્વેર, એક્સ સ્ક્વેર એક્સ સ્ક્વેર ગયા તો વધ્યા ત્રણ. હવે જ્યારે અહીંયા માઇનસનું ચિહ્ન લેવામાં આવે ત્યારે આ દરેક પદના નિશાનીઓ બદલવી, આ પ્લસ છે તો અહીંયા લખતી વખતે માઇનસ થશે, પ્લસ છે તો માઇનસ થશે, માઇનસ છે તો પ્લસ થશે. હવે ત્રણ વડે ગુણીએ તો ત્રણ એક્સ સ્ક્વેર, ત્રણ ગુણ્યા જીરો જીરો એક્સ, ત્રણ દુ છ. હવે બાદ બાકી કરવા, માઇનસ છે તો પ્લસની નિશાની કરીશું, આ માઇનસ છે તો પ્લસ, પ્લસ છે તો માઇનસ, ત્રણ એક્સ સ્ક્વેરમાંથી ત્રણ એક્સ સ્ક્વેર ગયા, આ માઇનસ ત્રણ એક્સ સ્ક્વેર પ્લસ ત્રણ એક્સ સ્ક્વેર એટલે અલગ નિશાનીમાં બાદ બાકી, આ તો જીરો જ છે એટલે આના ગણતરીમાં લેવાનું નથી, એટલે પ્લસ સાત એક્સ, માઇનસ ત્રણ માઇનસ છ એટલે માઇનસ નવ. આ જે છે શેષ બહુપદી છે, આ જે છે ભાજ્ય બહુપદી કહેવાય, આ ભાજક બહુપદી અને આ ભાગફળ બહુપદી. હવે સ્વાધ્યાય 2.3 દાખલા પહેલાનો બીજો દાખલો જોઈએ. અહીં એક્સની ચાર ઘાત પછી માઇનસ ત્રણ એક્સ સ્ક્વેર એટલે કે એક્સની બે ઘાત આવી જાય છે, એટલે એક્સની ચાર ઘાત પછી ત્રણ ઘાતવાળું પદ નથી, તો એક્સની ચાર ઘાત પ્લસ ઝીરો એક્સનો ઘન માઇનસ ત્રણ એક્સ સ્ક્વેર પ્લસ ચાર એક્સ પ્લસ પાંચ. અહીં એક્સ સ્ક્વેર પ્લસ એક માઇનસ એક્સ એટલે એક્સની બે ઘાત છે, એક્સની એક ઘાત વાળું પદ છે, અચળ પદ છે, એમ બધા પદો છે, પરંતુ પ્રમાણિત સ્વરૂપમાં નથી, એટલે સૌ પ્રથમ આપણે એને પ્રમાણિત સ્વરૂપમાં એટલે કે ઘાતના ઉત્તરતા ક્રમમાં ગોઠવીએ, એક્સનો વર્ગ માઇનસ એક્સ પ્લસ એક. એક્સનો વર્ગ માઇનસ એક્સ પ્લસ એક. હવે આગળ શીખ્યા તે મુજબ અહીં એક્સ સ્ક્વેર છે, અંદર પ્રથમ પદ એક્સની ચાર ઘાત છે,
तो भाग सेनाथी चालसे एना माटे पंदरनी बहुपदीनू प्रथम पद एटले एक्सनी चार घात भाग्या बारनी बहुपदीनू प्रथम पद एक्सनो वर्ग एक्सनी चार घातमांथी एक्सनी बे घात बाद थशे एटले एक्सनी बे घात रहेशे तो અહીં એક્સની બે ઘાત મૂકીશું એક્સની બે ઘાત એટલે કે એક્સના વર્ગ વડે એક બે અને ત્રણ ત્રણેય પદોને ગુણી આ ત્રણ પદ નીચે મળતા પદો ગોઠવીશું એક્સ સ્ક્વેર ગુણ્યા એક્સ સ્ક્વેર એક્સની ચાર ઘાત માઇનસ એક્સ સ્ક્વેર એક્સ તો એક્સની ત્રણ ઘાત વત્તા એક્સ સ્ક્વેર એકા એક્સ સ્ક્વેર એક્સ સ્ક્વેર ગુણ્યા એક્સ સ્ક્વેર એક્સની ચાર ઘાત માઇનસ એક્સ સ્ક્વેર ગુણ્યા એક્સ એક્સનો ઘન પ્લસ એક્સ સ્ક્વેરને એક સાથે ગુણતા જેમ પાંચ એકા પાંચ બોલીએ એમ એક્સ સ્ક્વેર એકા એક્સ સ્ક્વેર હવે નિશાનીઓ બદલીએ બાદ બાકી કરવા તો આ માઇનસ માઇનસ છે તો પ્લસ પ્લસ છે તો માઇનસ એક્સની ચાર ઘાતમાંથી એક્સની ચાર ઘાત બાદ કરીએ ઝીરો ઝીરો એક્સનો ઘન આ પદ શૂન્ય જ છે એટલે આને ગણતરીમાં લેવાનું રહેતું નથી એટલે આ લખી દઈશું એક્સ ઘન એની શું નિશાની લખીશું તો પ્લસ હવે અહીંયા ત્રણ એક્સ સ્ક્વેર જેની નિશાની માઇનસ છે આ એક્સ સ્ક્વેર જેની નિશાની માઇનસ છે એટલે સરખી નિશાનીવાળા પદોનો સરવાળો કરીએ તો આ ત્રણ એક્સ સ્ક્વેરને આ એક એક્સ સ્ક્વેર એટલે ત્રણ ને એક ચાર એક્સ સ્ક્વેર અને જવાબમાં મોટા અંકની નિશાની એટલે માઇનસ હવે આગળનું પદ નીચે ઉતારીશું પ્લસ અહીં પ્લસ હવે સેનાથી ભાગ ચલાવીશું તો એક્સ નો ઘન અંદરની બહુપદીનું પ્રથમ પદ ભાગ્યા બહારની બહુપદીનું પ્રથમ પદ એક્સ ઘન ભાગ્યા એક્સ સ્ક્વેર એક્સ અહીં પ્લસ નિશાની છે માટે આ પદોની નિશાની બદલાશે નહીં એટલે આ પ્લસ એક્સ સ્ક્વેર છે તો અહીંયા પ્લસ આવશે આ માઇનસ છે તો માઇનસ આવશે આ પ્લસ છે તો પ્લસ આવશે હવે એક્સ ગુણ્યા એક્સ સ્ક્વેર એટલે એક્સનો ઘન એક્સ ગુણ્યા એક્સ એક્સનો વર્ગ એક્સ એકા એક્સ નિશાની બદલીએ તો માઇનસ પ્લસ માઇનસ એક્સ ઘનમાંથી એક્સ ઘન બાદ કરતા શૂન્ય ચાર એક્સ સ્ક્વેરની નિશાની છે માઇનસ એક્સ સ્ક્વેરની નિશાની છે પ્લસ માઇનસ નિશાની આ પ્લસ નિશાની એટલે અલગ નિશાનીઓમાં આપણે બાદબાકી કરીશું તો ચાર એક્સ સ્ક્વેરમાંથી એક એક્સ સ્ક્વેર જશે તો ત્રણ એક્સ સ્ક્વેર અને મોટી સંખ્યાની નિશાની માઇનસ ત્રણ એક્સ સ્ક્વેર ચાર એક્સની નિશાની છે પ્લસ આ એક એક્સની નિશાની છે માઇનસ અલગ નિશાની એટલે બાદ બાકી ચાર એક્સમાંથી એક એક્સ બાદ કરતા ત્રણ એક્સ હવે પ્લસ પાંચ નીચે ઉતારીશું હવે અહીંયા
માઇનસ છે તો અહીં માઇનસ મૂકીશું. અંદરનું પ્રથમ પદ થશે ત્રણ એક્સ સ્ક્વેર, બહારનું પ્રથમ પદ થશે એક્સ સ્ક્વેર. એક્સ સ્ક્વેર એક્સ સ્ક્વેર ઉડી ગયા, વધ્યા ત્રણ. હવે અહીંયા ઉપર માઇનસ હોય ત્યારે શું ધ્યાન રાખવાનું છે? તો આ બધાની નિશાનીઓ બદલવાની છે. તો એક્સ સ્ક્વેર પ્લસ છે તો માઇનસ આવશે, આ માઇનસ છે તો પ્લસ આવશે, પ્લસ છે તો માઇનસ. ત્રણ એક્સ સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ ત્રણ એક્સ, ત્રણ એકા ત્રણ. નિશાની બદલીએ તો આ પ્લસ, આ માઇનસ, પ્લસ. ત્રણ એક્સ સ્ક્વેર માઇનસ, ત્રણ એક્સ સ્ક્વેર પ્લસ એટલે ઝીરો. ત્રણ એક્સ પ્લસ, ત્રણ એક્સ માઇનસ, ઝીરો. આ પ્લસ પાંચ, આ પ્લસ ત્રણ, પ્લસ આઠ. હવે સ્વાધ્યાય 2.3 દાખલા પહેલાનો ત્રીજો ગણીશું, જેમાં એક્સની ચાર ઘાત પછી સીધું એક્સની એક ઘાતવાળું પદ આવે છે. એટલે ઝીરો એક્સનો ઘન ત્રણ ઘાત ખૂટે છે, પ્લસ એક્સની બે ઘાતવાળું પદ ખૂટે એટલે ત્યાં ઝીરો એક્સ સ્ક્વેર, પછી માઇનસ પાંચ એક્સ આવશે, પ્લસ છ. એ જ મુજબ અહીં માઇનસ બે અને માઇનસ એક્સ સ્ક્વેર છે, જેના ક્રમમાં ગોઠવીએ તો સૌ પ્રથમ માઇનસ એક્સ સ્ક્વેર, ત્યારબાદ એક્સ વાળું પદ નથી એટલે ઝીરો એક્સ, પછી માઇનસ બે. હવે અહીં શેનાથી ભાગ ચાલશે એ નક્કી કરવા માટે અંદરની બહુપદીનું પ્રથમ પદ એક્સની ચાર ઘાત ભાગ્યા બહારની બહુપદીનું પ્રથમ પદ માઇનસ એક્સ સ્ક્વેર. એક્સની ચાર ઘાતમાંથી એક્સની બે ઘાત બાદ થશે તો એક્સની બે ઘાત વધશે અને માઇનસની નિશાની. અહીં માઇનસ લીધું છે આપણે, તેથી આ દરેક પદની નિશાની બદલાશે. આ પ્લસ આવશે, આ માઇનસ આવશે, આ પ્લસ આવશે. તો એક્સ સ્ક્વેર એક્સ સ્ક્વેર એક્સની ચાર ઘાત અને માઇનસ માઇનસ થશે પ્લસ. અહીં કોઈ નિશાની નથી એટલે પ્લસ જ ગણાશે. આ પ્લસ છે તો માઇનસ. એક્સ સ્ક્વેર ગુણ્યા ઝીરો એક્સ તો ઝીરો એક્સનો ઘન. માઇનસ છે તો પ્લસ થશે, પ્લસ ટુ એક્સ સ્ક્વેર. નિશાનીઓ બદલીએ તો આ માઇનસ થશે, આ પ્લસ થશે, આ માઇનસ. એક્સની ચારમાંથી એક્સની ચાર બાદ થતા ઝીરો, પ્લસ ઝીરો એક્સનો ઘન, પ્લસ ઝીરો એક્સનો ઘન તો ઝીરો. આ ઝીરો એક્સ સ્ક્વેર અને માઇનસ ટુ એક્સ સ્ક્વેર, તો આ તો શૂન્ય જ ગણાશે, જેથી માઇનસ ટુ એક્સ સ્ક્વેર એમને એમ જ મૂકીશું. હવે માઇનસ પાંચ એક્સ નીચે લઈશું. અહીં એક્સની બે ઘાત એક્સ અને અચળ પદ એમ ત્રણ પદો છે, એટલે અહીં એક્સની બે ઘાત એક્સની એક ઘાત અને અચળ પદ એટલે છ ને પણ સાથે અહીંયા લઈ લઈશું. હવે અહીંયા માઇનસ, અહીંયા માઇનસ છે તો આની વિરુદ્ધ નિશાની એટલે કે પ્લસ ટુ લખીશું. બે એક્સ સ્ક્વેર માઇનસ બે એક્સ સ્ક્વેર ભાગ્યા માઇનસ એક્સ સ્ક્વેર, માઇનસ માઇનસ પ્લસ. પાઠ્યપુસ્તકમાં અહીંયા તમને બે માઇનસ એક્સ સ્ક્વેર આપેલું છે, આપણે એને
જુદી રીતે ગણેલ છે. હવે માઇનસ ટુ એક્સ સ્ક્વેર, બે ગુણ્યા ઝીરો, ઝીરો એક્સ, માઇનસ બે દુ ચાર, પ્લસ આ માઇનસ, પ્લસ માઇનસ બે એક્સ સ્ક્વેર પ્લસ બે એક્સ સ્ક્વેર ઝીરો, આ માઇનસ પાંચ એક્સ, પ્લસ છ પ્લસ ચાર એટલે પ્લસ દસ. તો આ પરથી સ્વાધ્યાય 2.3ના દાખલા નંબર 2ના ત્રણેય દાખલા તમારે જાતે ગણવા.